नवसारी बिलीमोरा में सोमनाथ महादेव मंदिरे घेरिया नृत्य स्पर्धाए जमाव्यू आकर्षण। नवसारी बिलीमोरा में सोमनाथ महादेव मंदिरे घेरैया नृत्य स्पर्धा नु आयोजन थयुं। मंदिर ट्रस्ट द्वारा छेल्ला 28 वर्षथी आ स्पर्धा नु आयोजन थाय छे। घेरैया नृत्य दक्षिण गुजरात ना आदिवासी समाज नु परंपरागत समूह नृत्य छे, जेमां पुरुषो स्त्री वेश धारण करी नवरात्रि दिवाळी अने शुभ प्रसंगे गामे गाम फरी माताजी नी आराधना करे छे, जेमां 10 थी 12 वर्षना बाळको पण जोड़ाया अने परंपरागत नृत्य करे छे। हाल आ लोककला विसराई रही छे, तेथी सामाजिक संस्थाओं द्वारा लोक नृत्यों सहित की परंपराओं ने लुप्त थती बचावा प्रयत्नो कराई रहा छे। तेना भागरूपे आ स्पर्धानु पण आयोजन करवामां आव्युं। लोको पण आ नृत्य ने जोईने अचंभित जरूरथी थाय छे। समाज ने सुख शांति माटे माताની कृपा मेळवे छे। घेरैयानी टुकड़ीना मुख्य माणस नायक ने कवियो कहेवामां आवे छे। दक्षिण गुजरातना आदिवासी समाजना आ घेरैया नृत्य ने माणवा मोटी संख्यामां लोको उपस्थित रह्या हता। भाजप विधानसभा की चूंटणी में 156 बैठकों जीतता सूरत उधना धारासभ्य 156 की डब्बा की मान्यता पूरी करी। સુરતના ઉધનાના ધારાસભ્યએ અનોખી માનતા પૂર્ણ કરી। 156 શુદ્ધ ઘીના ડબ્બાની સુખડી તૈયાર કરી ભૈરવદાદાને અર્પણ કરાઈ। ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં જેટલી બેઠક જીતે એટલા ડબ્બાની માનતા ઉધનાના ધારાસભ્યએ માની હતી। ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક પર જીતતા આ માનતા પૂર્ણ કરી। વડનગર તાલુકાના મલેકપુર ગામના વતની અને સુરતના ઉધનાના ધારાસભ્યએ 156 શુદ્ધ ઘીના ડબ્બાની સુખડી તૈયાર કરી ભૈરવદાદાને અર્પણ કરી। સી આર પાટીલની ઉપસ્થિતિમાં માન્યતા પૂર્ણ કરવામાં આવી। 156 ઘીના ડબ્બાની હજારો કિલો સુખડી તૈયાર કરવામાં આવી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, કળશ સાથે યાત્રા કાઢી હતી, જેમાં લોકો ગરબે ઘૂમ્યા હતા। રાજકોટમાં આજી વસાહતમાં કર્મચારીના આપઘાત બાદ કર્મચારીઓમાં ફેલાયો છે રોષ। રાજકોટમાં આજી વસાહતમાં આવેલી અમૂલ ઇન્ડસ્ટ્રીના કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। હરીશભાઈ હેરભાઈએ ઘરમાં જ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું। કંપની માલિકોના ત્રાસદી અને આર્થિક ભીસના કારણે હત્યા કરી લીધી હોવાનો આરોપ છે। કંપનીમાંથી પગારની ચૂકવણી ન કરાતા હોવાનો કર્મચારીઓનો આરોપ છે। સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા, રોષ ઠાલવ્યો અને કહ્યું કે 400 જેટલા કર્મચારીઓને 30 મહિનાથી પીએફની રકમ અને 2 મહિનાથી પગાર ચૂકવવાનો બાકી છે। લેબર કોર્ટે કર્મચારીઓને પીએફ અને પગાર આપવા માટે આદેશ કર્યો છે, છતાં કંપનીના માલિકો પગારની ચૂકવણી નથી કરી રહ્યા, જેના કારણે અત્યાર સુધીમાં 3 કર્મચારીઓએ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ કર્યો। મૃતક હરીશભાઈના પરિવારને ન્યાય આપવા માટે કર્મચારીઓએ માંગ કરી છે। સુરતના ભીલવાડામાં શિકારી જ શિકાર બની ગયો, દીપડો વૃક્ષ પર ફસાયો। સુરતના ભીલવાડામાં શિકારી જ શિકાર બની ગયો, શિકારની શોધમાં નીકળેલો દીપડો જ શિકાર બની ગયો। વન વિભાગે મહા મહેનતે દીપડાને વૃક્ષ પરથી નીચે ઉતાર્યો। થયું એવું કે સુરતના ભીલવાડા ગામમાં શિકારની શોધમાં દીપડો આવ્યો હતો, વૃક્ષ પર શિકાર હતો, તેને દબોચવા માટે દીપડાએ કૂદકો માર્યો હતો, પરંતુ શિકાર તો ભાગી ગયો પણ વૃક્ષ પર દીપડો ફસાઈ ગયો। ગત રાત્રિએ મરઘાને જોતા દીપડો શિકાર કરવા વૃક્ષ પર ચડ્યો હતો અને ફેન્સિંગના તારમાં ફસાઈ ગયો હતો। ગામ લોકોએ જાણ થતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં દીપડાને ટ્રેન્ક્યુલાઇઝ ગનથી બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો। દીપડો પાંજરે પૂરાતા ગામ લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો। આ પહેલા પણ ભીલવાડા ગામમાં દીપડાએ અનેક વાર રહેણાંક વિસ્તારમાં પશુઓને પોતાના શિકાર બનાવ્યા છે, ત્યારે લોકોમાં પણ દીપડાને લઈને ભયનો માહોલ છવાયો છે। ધારાસભ્ય જેઠાભાઈની અધ્યક્ષતામાં ડોકવા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, કોંગ્રેસના 400 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા। શહેરા તાલુકા અને શહેર ભાજપ દ્વારા ધારાસભ્ય જેઠાભાઈની અધ્યક્ષતામાં ડોકવા ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સામાજિક આગેવાનો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાના પશુપાલકોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી। પીડીસી બેંક દ્વારા સરકારની જોગવાઈ મુજબ પશુપાલન માટે 4% વ્યાજ દરથી 3 લાખ લોન આપવામાં આવે છે, તેનો સૌને લાભ લેવા જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી અંદાજિત 400 ઉપરાંત કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી સહિતની ઉપસ્થિતિમાં ધારણ કર્યો હતો। રાજકોટના વીરપુરમાં જલારામ બાપાની 224મી જન્મ જયંતિની ઉજવણી, વીરપુર બન્યું જલારામમય। રાજકોટના વીરપુરમાં જલારામ બાપાની 224મી જન્મ જયંતિની ઉજવણી, વીરપુરના ગ્રામજનો અને વેપારીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી। રોશનીથી વીરપુર ઝગમગી ઉઠ્યું તો બાપાની જન્મ જયંતિ નિમિત્તે સવારથી જ દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો લાગી। ગાદીપતિ રઘુરામ બાપા અને તેમના પરિવારે બાપાની સમાધિ ખાતે પૂજા કરી।
वीरपुर में हाल दिवाळी जेवो माहौल जोवा मळ्यो। लोकोए पोताना घरे रंगोळी करी अने नवा तोरण पण बांध्या। वीरपुर जलाराम युवक मंडल द्वारा बापानी भव्य शोभायात्रा कढाई। ठेर ठेर शोभायात्रा नो भव्य स्वागत करवामां आव्यु तो ठेर ठेर शरबत अने बूंदी गांठिया नो वितरण पण शुरू करवामां आव्यु। श्रद्धाळु बापाना चरणों में भारतनी जीतनी प्रार्थना पण करी। वीरपुर में बापाना भक्तो दर्शन करीने बापानी प्रसादी खीचड़ी कढ़ी शाक बूंदी अने गांठियानो प्रसाद लईने धन्यता अनुभवी हती। दिवाळीना तहेवारमां राजकोटना प्रद्युमन पार्कने फळ्या, अत्यार सुधी कुल 14 लाख रूपियानी आवक थई। दिवाळी वेकेशन राजकोटना पर्यटन स्थळने फळ्यु, प्रद्युमन पार्कनी तिजोरी छलकाई गई। दिवाळीनी रजामां मोटी संख्यामां प्रवासीओ राजकोटना प्रद्युमन झूमां पहोंच्या हता। रजानी मजा प्रकृतिना खोळे माणी। राजकोटना प्रद्युमन पार्कमां प्रवासीओनो सौथी वधु धसारो जोवा मळी रह्यो छे। दिवाळीनी रजाओमां अत्यार सुधीमां 56,000थी वधु लोको प्रद्युमन पार्कनी मुलाकात लेवा पहोंच्या हता। दिवाळीनी रजा अंतिम दिवसे पण प्रद्युमन पार्कमां लोकोनी भीड जोवा मळी। अत्यार सुधीमां कुल 56,000 लोकोए आ पार्कनी मुलाकात लीधी छे। पार्कमां सिंह वाघ सहितना अन्य प्राणीओने जोईने लोको आनंद मेळवी रह्या छे। राजकोट मनपाने अत्यार सुधीमां कुल 14 लाख रूपियानी आवक थई छे। सामान्य दिवसोमां शुक्रवारे बंद रहेतुं प्रद्युमन पार्क शुक्रवारे पण खुल्लुं रह्युं हतुं। વેકેશનમાં ધરતીના સ્વર્ગનો અહેસાસ કરવા કાશ્મીર જવાની જરૂર નથી, પહોંચી જાઓ નર્મદાના જરવાણી ધોધ। જો તમે ધરતીના સ્વર્ગનો અહેસાસ કરવા કાશ્મીર જવાનો પ્લાન કરી રહ્યા હોય તો ન કરતા, હવે જમ્મુ કાશ્મીર સુધી લાંબા થવાની જરૂર નથી। ધરતી પર કુદરતી સૌંદર્ય અને સ્વર્ગનો અનુભવ કરવો હોય તો પહોંચી જાઓ નર્મદા જિલ્લામાં। જી હા, નર્મદા જિલ્લામાં સાતપુડા અને વિંધ્યાચલ પર્વતની ગિરિમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે। જાણે અહીંના પર્વતો અને વિસ્તારો પ્રકૃતિની ગ્રીન ચાદર ઓઢી લીધી હોય તેવું લાગે છે। એટલે જ આ વખતે દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે। મોટી સંખ્યામાં લોકો એકતાનગરની મુલાકાત લેવા પહોંચી ગયા છે। જરવાણી ગામ પાસે 40 ફૂટની ઊંચાઈથી પડતા ધોધને જોવા હજારો પ્રવાસીઓ પહોંચી ગયા। દિવાળીની રજાઓમાં રોજના 40,000થી વધુ પ્રવાસીઓએ જરવાણી ધોધની મુલાકાત લીધી। અહીંના અદ્ભુત ધોધ અને સુંદર વાતાવરણનું પ્રવાસીઓને ઘેલું લાગ્યું છે। જરવાણી ધોધને પરિણામે સુંદર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ધોધમાં નહાવાનો આનંદ માણીને અદ્ભુત ધોધની તસવીરોને લોકો કેમેરામાં કેદ કરી રહ્યા છે। અહીં લોકોને તો જાણે સ્વર્ગનો અહેસાસ થઈ રહ્યો છે। અહીં આવો એટલે જાણે કુદરતની નજીક આવ્યા હોય તેવો અહેસાસ થઈ જાય। એટલી સુંદર વનરાજી ખીલી ઉઠી છે કે એવું થાય કે આખો દિવસ અહીં જ બેઠા રહીએ તો પણ ઓછું પડે। યાત્રાધામ અંબાજીમાં ટચસ્ટોન ફાઉન્ડેશને મોહનથાળનો પ્રસાદ બનાવવાની શરૂઆત કરી। મોહિની કેટરર્સના વિવાદ બાદ ટેન્ડર રિન્યુ નહોતું કરાયું અને છેલ્લા ઘણા દિવસોથી અંબાજી મંદિરમાં જ પ્રસાદ બનાવવામાં આવતો હતો, ત્યારે હવે ટચસ્ટોન ફાઉન્ડેશને પ્રસાદ બનાવવાની શરૂઆત કરી દીધી છે। જેતપુરમાં આરબ ટીમડી ગામે હુમલાની ઘટના બની। 108ની ગાડી પર અજાણ્યા લોકોએ હુમલો કરી દીધો। જૂથ અથડામણમાં 2 લોકોને ઇજા થઈ હતી। ઘાયલોને લેવા માટે ગયેલી ગાડી પર 4 લોકોએ હુમલો કર્યો। લાકડી અને પાઇપ વડે હુમલો કરી ગાડીના કાચ તોડ્યા। ઘાયલોને ન લઈ જવાની ચીમકી આપી હુમલો કર્યો હતો। પંચમહાલના શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતનું પૂતળા દહન થયું। શહેરા તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરાયું પૂતળા દહન। શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીના સમર્થનમાં કરણી સેના અધ્યક્ષ રાજ શેખાવત આજે શહેરા ખાતે ઉપસ્થિત રહેવાના હોવાથી કેટલાક ક્ષત્રિય આગેવાનોએ તેનો વિરોધ નોંધાવ્યો। પૂતળા દહન સાથે રાજ શેખાવત મુર્દાબાદના સૂત્રોચ્ચાર પણ થયા। પૂતળા દહન કરાતા પોલીસ દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોને ડિટેન કરવામાં આવ્યા। ગ્રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ ધમાલ કર્યા પહેલા આકાશમાં હિંદના સૂરવીરોએ કરી ગર્જના। એરફોર્સની સૂર્ય કિરણ ટીમે શક્તિ પ્રદર્શન કર્યું। ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક ફાઇનલ મેચને લઈને અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકો હિલોળે ચઢ્યા। મોદી સ્ટેડિયમ દર્શકોથી ખેંચોખીંચ ભરાઈ ગયું। સેલિબ્રિટીઓ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા। મેચને લઈને દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ગ્રાઉન્ડમાં પ્રથમ બેટિંગ કરી ભારતીય ટીમોએ દર્શકોને મજા કરાવી દીધી। ભારતીય ટીમે ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર ધમાલ મચાવી તો હિંદના શૂરવીરોએ મેચ પહેલા આકાશમાં ગર્જના કરી। મેચની શરૂઆત પહેલા એરફોર્સની સૂર્ય કિરણ ટીમ દ્વારા એર શો કરી શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું। ઇન્ડિયન એરફોર્સ દ્વારા આકાશમાં અદ્ભુત કરતબો કરતા લોકો મંત્રમુગ્ધ બની ગયા। ફાઇનલ મેચ પહેલા એરફોર્સના વિમાનોએ એકથી એક ગજબના કરતબો કર્યા। સૂર્ય કિરણની ગર્જનાથી વાયુસેનાના જાબાજ જવાનોએ અમદાવાદનું આકાશ ગજવી નાખ્યું।
ग्राउंड नी अंदर दर्शकों शोर हतो तो ग्राउंड उपर आकाश में भारतीय जवानोए शोर कर्यो। वायुसेना ना अविमानो अमदावाद ना आकाश में 15 मिनिट सुधी स्टंट करता रह्या। आ दरमियान नरेन्द्र